મુંદ્રા તાલુકાના કુંદ્રોળી ગામે જે સ્ટીલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું હતું, એ જ કંપની સ્થાનિક લોકોને કરે છે પરેશાન. વાયબ્રન્ટ ગુજરાત 2017ની ફળશ્રુતિ રૂપે કચ્છના મુંદ્રા તાલુકાના કુંદ્રોળી અને રતાડિયા ગામ પાસે ઇન્ડો ચાઇના કંપનીના સંયુક્ત સાહસ સમી ક્રોમોની સ્ટીલ પ્લાન્ટના કારણે સ્થાનિક લોકો પરેશાન થયા છે. કુંદ્રોળી ગામના તેજમાલજી જાડેજાએ મુંદ્રા મામલતદારને કરેલી એક અરજીમાં જણાવ્યું છે કે આ કંપનીએ વર્ષો જૂનો રસ્તો બંધ કરી નાખ્યો છે, જેથી અહીંના સ્થાનિક લોકોને 4 કિલોમીટરનો ફેરો પડે છે અને વધારામાં ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. તે ઉપરાંત વરસાદના પાણીના કુદરતી વેન્ડને પણ બંધ કરી નાખ્યો છે. આ કંપનીના ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવો દાવો કર્યો હતો કે આ પ્લાન્ટ શરૂ થવાથી 8-10 હજાર લોકોને રોજગારી મળશે. સ્થાનિક યુવાનો કંપનીમાં નોકરી માટે ગયા હતા ત્યારે કંપનીની સાહેબોએ પોલીસ બોલાવી તેને પકડાવી દીધા. ગુજરાત બહારના ઘણા લોકો અહીં નોકરી માટે આવી ગયા છે, જ્યારે સ્થાનિક લોકો અહીં બેરોજગાર છે. કચ્છમાં આવેલી કોઈ કંપની સ્થાનિકોને વધારે રોજગારી આપવા તૈયાર નથી, છતાં પણ સરકાર પોતાના દાવાઓની બડાઈ માર્યા કરે છે. હું ગામ કુંદ્રોળીથી આવ્યો છું. મારું નામ તેજમાલજી કલુભા જાડેજા છે. અમારા ગામમાં એક મોટી કંપની આવી છે સ્ટીલની. એ કંપનીએ અમારા ગામના 2 રસ્તા બંધ કરી નાખ્યા છે. રસ્તા અમારા માટે શોર્ટકટ અને સારા રસ્તા હતા, એ બંધ કરી નાખ્યા છે. અને હવે અમારે ફરી 4 કિલોમીટરમાંથી ફરીને જવું પડે છે. ત્યાં કાંઈ ટોલ ગેટ પણ આવે છે, ટોલ ગેટ ભરવું પડે છે. અને જો ટોલ ગેટ નથી ભરતા તો અમારી માથાકૂટ પણ થાય છે ઘણી વખત. તો મહેરબાની કરીને આ રસ્તો જે શોર્ટકટ છે અમારો, એ ખુલ્લો કરાવવા માટે આ રીત છે અમારે. કંપનીની અંદર અમને સિક્યુરિટીવાળા બીજા કોઈ આવા જ નથી દેતા. કે અમારા બ્લેક લિસ્ટમાં નામ લખી નાખશું અને 2-2 કલાક બેસાડી દે છે. ઓર્ડર નથી અમને અંદર જવાનો કોઈને. આવી રીતે અમને ધાકધમકી પણ આપે છે કંપનીવાળા. રજૂઆત તો અત્યારે મેં જે લીધા છે મામલતદારને, નાયબ કલેક્ટરને, કલેક્ટર સાહેબને અને મુંદ્રા પોલીસ ચોકીને. જવાબ મને રૂબરૂ કોઈ નથી મળ્યું, નથી કોઈ ફોન આવ્યો મને. મેં મારો સંપર્કમાં ફોન નંબર પણ લખી દીધા છે બધાને. અધિકારીઓ તો ભગવાન જાણે, પણ રાજકારણનું દબાણ થોડું ઘણું હોવું જોઈએ. ને કદાચ મોટી કંપની છે એના કારણથી એ દબાતા હોય. કંપની છે ક્રોમ્યુની સ્ટીલ કંપની કહેવાય છે. કુંદ્રોળીની સીમમાં દક્ષિણાથી સીમમાં આવે છે. પોલીસવાળા જો અમે જ્યારે જ્યારે રજૂઆત કરવા જઈએ એક વાત છે, તોય પોલીસને બોલાવીને હામેથી ગુનેગાર બનાવે છે અમને. હમણાં જ આ લગભગ 25-26 તારીખના બનાવ બન્યો હતો. ગામ લોકો મજૂરી માગવા ગયેલા, એ લોકોને ડાયરેક્ટ દરવાજે બહાર ઊભા રાખી અંદર ધરવાના લીધા અને પોલીસને ફોન કરીને ડાયરેક્ટ 13 જણાને પકડી ગઈ પોલીસ. એટલે મજૂરી માગવા ગયા હતા એટલે ગામના લોકોને લોકોએ મજૂરી નથી આપી. કંપની થ્રુ કોઈ નથી, કોઈ ઠેકેદાર અમે 2-4 જણા છે, બાકી કેટલાય બેઠા છે અહીંથી ગામમાં. કોઈ નહીં પણ એમ નહીં કે કંપની થ્રુ લગાવ્યા કે કામ કે અડધોડ ગામ બહારના બધા રાખે છે, ગામના કોઈ નહીં. ગુજરાતના છે, બહારના છે, ગુજરાત બહારના પણ છે. હિન્દી ભાષી છે કહેવાનો મતલબ. હા હા, હિન્દી ભાષી છે બધા એમ. યુપીના છે, બિહારના છે, ઝારખંડના છે, બધી બાજુના છે એમ. હમ સબ અપને બચ્ચે કે લિયે અચ્છે સે અચ્છા સ્કૂલ હી ચાહતે હૈ. આખિર સ્કૂલ હી તો બચ્ચોં કે સર્વાંગી વિકાસ કે નીવ હૈ. સિર્ફ કિતાબી જ્ઞાન સે વિકાસ નહીં હોતા. સૌભાગ્યવશ હમારે બચ્ચે કા શૈક્ષણિક, સામાજિક ઓર સાંસ્કૃતિક વિકાસ યહીં પે હો જાતા હૈ. અલ્ફા વિદ્યા સંકુલ, નઈ પીઢી કે સર્વાંગી વિકાસ और उज्जवल भविष्य के लिए प्रतिबद्ध. मेरी बेटी की अल्फा में 70% फीस माफ हो गई है. मुझे तो अल्फा में 50% फी माफी मिली है. मुझे तो 100% फीस माफी मिल गई है. मेरी पोती को अल्फा में 90% फी माफी मिली है. ये सब सही कह रहे हैं. जितने ज्यादा परसेंटेज उतनी ज्यादा फी माफी. दीजिए अल्फा प्रवेश परीक्षा, फीस में माफी के लिए हम तैयार हैं. क्या आप तैयार हैं?